दस हजार चार सौ चुम्बकन अपने छ दिवस में लगभग बड़ा गामों में बिजली चालू करी। आज 450 गाँव में बिजली नु काम चाली रही। 10474 गाँव में 450 गाँव में आ अत्यारे प्रश्न छे। कारण 220 केवी नु बहु मोटू अपनु सबस्टेशन बंद छे, पावर ग्रीड खोरवाई गई छे। आपणे स्पेशल कलकत्ता थी एमना मानसो ने बाई प्लेन उतारा छे। એ પણ બે પાંચ દિવસમાં કામ પૂરું થઈ જશે અને રિસ્ટોર થઈ જશે, બધું વિગત સ્વરૂપે આપશે। પણ આપણે છ દિવસમાં 10,000 થી વધુ ગામોને વીજળી ચાલુ કરી દીધી છે। મોટા ગામો એક જાફરાબાદ બાકી છે, રાજુલા, ઉના, અમરેલી, દાળી, સાવરકુંડલા, આવા મોટા બધા ગામોમાં વીજળી ઘણી વખત રિસ્ટોર થઈ ગઈ છે। એક ગામ માત્ર જાફરાબાદ બાકી છે, એના કામ ચાલુ છે। અમરેલી જિલ્લામાં લગભગ 600થી વધુ ટીમો અત્યારે આ કામ યુદ્ધના ધોરણે કરી રહી છે। કેશપોર્ટ્સ આપવાનો જે નિર્ણય કર્યો હતો આપણે, કે 7 દિવસની કેશપોર્ટ, એમાં અત્યાર સુધીમાં 2.25 લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેશપોર્ટ ચૂકવાઈ ગઈ છે। બાકીનાનું કામ ચાલુ છે અને ઘર વખરીના 7,000 રૂપિયા, કારણ કે છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, ઘર વખરી ભગી ગઈ, તો એ બધાને 7,000 રૂપિયા કુટુંબ દીધ, એમાં પણ આપણે લગભગ અત્યાર સુધી 15,000 કુટુંબને આપી દીધા છે। બાકીનાનું કામ ઝડપથી ચાલે છે, રવિવાર સુધીમાં આ કામ પણ પૂરું થશે। મકાન જેમના ખરાબ થઈ ગયા છે એમાં 3 ભાગ પડ્યા છે। સંપૂર્ણ મકાન ધ્વંસ થયું, કાચું મકાન પડી ગયું, તો 95,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે। 33%થી વધુ નુકસાન છે, અથવા તો છાપરા ઉડી ગયા, નળિયા ઉડી ગયા, એક દિવાલ પડી ગઈ, તોય આપણે 25,000 રૂપિયા, જે અગાઉ માત્ર 6-7,000 રૂપિયા આપતા હતા, આ વખતે 25,000 રૂપિયા સરકારે આપવાનો નિર્ણય કર્યો છે। અને બધા મકાનોને 25,000 રૂપિયાનો આપવાનો નિર્ણય થયો છે અને આપવાનું ચાલુ પણ થઈ ગયું છે। અને ઝૂંપડા જેના હતા અને ઝૂંપડા ધ્વંસ થયા છે એવા લોકોને 10,000 રૂપિયા એ ઝૂંપડા પાછું એને રિસ્ટોર કરવા માટે આપણે 10,000 રૂપિયા એ ઝૂંપડા વાસીઓને પણ આપણે આપી રહ્યા છીએ, એ કામ પણ ચાલે છે। ખેતીવાડીને બધું નુકસાન થઈ ગયું છે, કારણ કે આ વિસ્તાર ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર, ત્યાં આંબા, નાળિયેરી, લીંબુ, જામફળી, ચીકુ આ બધાના બગીચાઓ હોય છે, એ ધ્વસ ત્યાં છે। તો એનું ઝડપથી સર્વે અને સર્વેના આધાર ઉપર કોરગ્રુપ આપણે પેકેજ નક્કી કરશું, એની વિસ્તૃત કામગીરી ચાલી રહી છે। ફલુ સાહેબ એની વિગત આપશે અને યુદ્ધના ધોરણે આપણે કરી રહ્યા છીએ। એગ્રીકલ્ચર કનેક્શન આપણે 3 ભાગ કર્યા છે, કે પહેલાં જ્યોતિ ગ્રામ કનેક્શન એટલે ઘરે ઘરે વીજળી, એ ફર્સ્ટ પ્રાયોરિટી હતી, એ લગભગ મોટા ભાગનું કામ પતવા આવ્યું છે। તો હવે એગ્રીકલ્ચર કનેક્શન સ્ટાર્ટ કરવા અને એ પતે પછી ઇન્ડસ્ટ્રીઝના કનેક્શન સ્ટાર્ટ કરવા, એકમાત્ર આપણે મહુવામાં જે ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે એને ચાલુ કરવાની સૂચના અમે લોકો મહુવા ગયા ત્યારે આપી હતી, એ લગભગ બધા પ્લાન્ટમાં વીજળી પડી ગઈ છે અને ડિહાઇડ્રેશનનું કામ એટલા માટે ચાલુ કરાયું કે ખેડૂતો પાસે જે ડુંગળી પડી હોય પકડી ન જાય અને એ ડુંગળીનું નુકસાન ન થાય, એટલા માટે આપણે એમને સૂચના આપી હતી। વીજ કંપનીના લોકોએ તાબડતોબ ચાલુ કરી દીધા છે અને બધા પ્લાન્ટો અત્યારે કાર્યરત છે અને ખેડૂતોની ડુંગળી પકડવાનું પણ આપણે રોકી શકતા છીએ, કરીએ છીએ। 1,500થી વધુ વૈજ્ઞાનિકો આપણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં, એમને આપણે આ બગાયતી પાકને જે નુકસાન થયું છે એમાં ફરી વખત કેવી રીતે ખેડૂતોને સહાયતા મળે, આને આ ઝાડ પર વખત કેવી રીતે સ્ટોર થાય, અથવા હવે શું કરવું જોઈએ કે ઝડપથી પાછા ઊભા થઈ જાય,
तो ए बधा लोको चला चार दिवस थी थळ ऊपर खूब सुंदर कामगिरी करी रह्या छे। बे दिवस में अहींया एमनी एक लंबी जॉइंट मीटिंग थशे अने एना आधार ऊपर एक्शन प्लान राज्य सरकार बनावी अने आवनारा दिवसों में आ बधुं झड़पथी ऊभुं थाय એની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે। લગભગ ગીરના જંગલ અને આ વિસ્તારના અનેક ઝાડો પડી ગયા છે, બહુ મોટા જૂના વૃક્ષો પણ ધરાશી ગયા છે। એટલે આજે કેબિનેટ પણ નિર્ણય લીધો છે કે જે ઝાડ પડ્યું છે ત્યાં ફરી વખત ઝાડો કાઢવો અને એના માટે પણ ઝડપથી ઉગી જાય। પછી જન્મિસ થિયરી હશે કે પછી ઘનિષ્ઠ વૃક્ષારોપણની થિયરી હશે, એના એક્સપર્ટો સાથે આ વૈજ્ઞાનિકો સાથેની બેઠકમાં એનો એક્શન પ્લાન બનશે। જ્યાં ઝાડ પડી ગયું ત્યાં ફરી વખત વૃક્ષ, એ મંત્ર સાથે અમે લોકો આવનારા દિવસોમાં વૃક્ષારોપણનું આયોજન મોટા પાયે એ થશે। દર વખતે આપણે લગભગ જૂનમાં આ આયોજન કરતા હોઈએ છીએ, તો આ વખતે પણ ફરી વખત ત્યાં વૃક્ષ ઉગાડવાનું આયોજન રાજ્ય સરકાર આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે અને એના માટે પણ એક્શન પ્લાન સરકાર બનાવશે। તો સૌરભભાઈ પેલા જી બી જે કરેલી કામગીરી, અચ્છા બીજું કોરોનામાં પણ સરકારે જે વ્યાપક કામગીરી કીધી, આપણે એપ્રિલ અને મે મહિના 15 મે સુધી ખૂબ સંઘર્ષ કર્યો છે અને કેસ પણ 14,600 પર ડે પીક સુધી 30 એપ્રિલે પહોંચ્યા। આજે કોરોનામાં પણ આપણે નિયંત્રણ કરીએ છીએ, કાચી 3200 કેસ સુધી પહોંચી ગયા છે, દિન પ્રતિદિન કેસ ઘટી રહ્યા છે। ત્યારે થર્ડ વેવની પણ ચિંતા હવે શરૂ થઈ છે અને ટૂંક સમયમાં એનો અસર પણ પર સરકાર જાહેર કરશે અને એના આધાર ઉપર તૈયારી પણ કરશું। સાથે સાથે આજે એ પણ નિર્ણય કર્યો છે કે આવતીકાલથી જાહેરનામું કાલે 9-12 વર્ષે 7 દિવસ પૂરા થયા છે, ત્યારે કર્ફ્યુ જે રાતના 8 વાગ્યા સુધી હતો એને 9 વાગ્યા સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે સવારે રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ રહેશે। એટલે કર્ફ્યુ 8 વાગે જે થતો હતો 35 શહેરોમાં એ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ થશે, એ પણ આજે કેબિનેટમાં અમે લોકોએ નિર્ણય કર્યો છે। તો કેબિનેટની બેઠક પડી હતી, મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે। એક તરફ જ્યાં વાવાઝોડામાં નુકસાન થયું છે તે બાબતને લઈને સર્વે અને સહાયની જાહેરાત કરવામાં આવી છે, બીજી તરફ રાત્રિ કર્ફ્યુને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો 8 વાગ્યાથી જે કર્ફ્યુની શરૂઆત થતી હતી તેની જગ્યાએ હવે 9 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થશે, જ્યાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો જે ટાઈમ છે, જે સમય છે, તે નક્કી કરવામાં આવ્યો છે। 36 શહેરોમાં કર્ફ્યુની જે અમલવારી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, તેવામાં ખાસ લોકોએ તકેદારી તો રાખવી જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે કેટલીક છૂટછાટ છે તે આપવામાં આવી રહી છે અને હવે કર્ફ્યુના સમયમાં પણ જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે અને 8 વાગ્યાની જગ્યાએ હવે 9 વાગ્યાથી કર્ફ્યુનો જે સમય છે તે નક્કી કરવામાં આવ્યો છે। તો રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની અમલવારી રહેશે। બીજી તરફ તાઉતે વાવાઝોડાને લઈને પણ જણાવવામાં આવ્યું છે સીએમ તરફથી, ઉલ્લેખનીય છે કે જેટલું નુકસાન થયું છે તે 18મી સાંજથી એ લોકો બહાર નીકળી અને એસેસમેન્ટ કર્યું અને જોયું કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ જિલ્લાઓ અસર ખૂબ મોટા પ્રમાણમાં હતી અને આખા રાજ્યમાં દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક અસર ચોક્કસ જોવા મળી હતી। તે માટે મુખ્યમંત્રીએ કીધું કે 10,474 ગ્રામો ને જ્યોતિગ્રામની સીધી અસર પડી હતી અને ખેતીવાડીમાં કુલ 8,824 ફીડરો બી તાત્કાલિક બંધ થઈ ગયા હતા। સબસ્ટેશનો 66 કેવીના 219 બંધ થઈ ગયા હતા
132 ના 5 બદલી ગયા હતા અને 220 કેવી ના 6 બદલી ગયા હતા. આના કારણે વીજ પુરવઠો આપણે શહેરોમાં અને ગ્રામ વિસ્તાર આપી ન શકતા. ખૂબ મોટી સંખ્યાની અંદર આખા રાજ્યમાંથી આપણે ગેંગો મોકલવામાં આવી